तालुकाना खीरसरा गामना खेडूतोनी चिंता वधी छे। कपास, धाणा, जीरू, चना सहितना पाकने नुकसान थयुं। भारे पवनना कारणे पाक ढळी पड़ता खेडूतोमां निराशा। बियारण, खातर, दवा, मजूरीनो खर्च न नीकळे एवी स्थितिनुं निर्माण थयुं छे। सरकार सर्वे करी सहाय चूकवे तेवी खेडूतो मांग करी रह्या छे। कमोसमी मावठाने कारणे जे रवि पाक पकवता जे ખેડૂતો છે તેની મુશ્કેલીમાં વધારો થયો છે। જે રીતે કમોસમી માવઠું થયું જેમના કારણે કપાસ, ચાણા, ધાણા, જીરું, એરંડા સહિતના જે ખેડૂતોના પાકો હતા તેમાં ખેડૂતોને નુકસાની જાય તે પ્રકારની અત્યારે ખેડૂતોને ભીતિ છે તે ક્યાંક સેવાઈ રહી છે। કેટલાક ખેડૂતો આપણી સાથે છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ છે કરીશું। કમોસમી માવઠું થયું એમના કારણે કયા કયા પાકોને કેટલી નુકસાની। आज राजकोट जिला जेतपुर तालुको खीरसरा गाम थी बोलू छू। अत्यारे वरसाद अमारे पुष्कर पड़ो, पानी वही गया, चना नो बधो खात धोवाई गयो, चना में अत्यारे उत्पादन आवे एवुं छे नहीं। घऊं सही पीरा पड़ी गया, घऊं नुं पण नुकसानी छे, पाछू वावेतर करवुं एवो संजोग उभा थया छे। धाणानी अंदर पण ई ज परिस्थिति छे, अने संपूर्ण अमारुं तो शियाळुं पीक फेल थई गयुं एवी अत्यारे परिस्थिति छे। पर सरकार वातुं ज अवरनवर कर्या ज राखे छे। खेडूतने अमे प्रधानमंत्री वीमो देवुं, फलाणू देवू, पण कोई सर्वे करवा आवता नथी, कोई पण वस्तु खेडूत सहाय करता नथी। तो अत्यारे हवे शुं करू खेडूतने, एवी परिस्थितिमां अत्यारे मुकाई गया छे। आजे मोंघा भावना अमारे चणाना बियाण होय, घऊंनुं बियाण होय, रायडा होय, घऊं होय, बधायनुं बियाण मोंघा भावना, हवे एने अमारे देवू हुं एम ई परिस्थिति अत्यारे थई गई छे। અત્યારે સરકારશ્રીને એટલી જ છે કે ભાઈ સર્વે કરાવો તાત્કાલિક, તમે તાલુકાવાર સર્વે કરી અને તાત્કાલિક ધોરણે સરકારને સહાય આપો, એ જ માંગણી છે। તાલુકાવાઇઝ સર્વે કરી અને સરકાર છે તે કે ખેડૂતોને વળતર આપે તેવી ખેડૂતોની માંગ છે। પાકની વાત કરીએ, કમોસમી વરસાદ પડ્યો, કેટલો વરસાદ પડ્યો અને કયા કયા પાકોને નુકસાની હોય છે? કમોસમી વરસાદને લીધે ફૂલ વરસાદ થઈ ગયો, પાણી વેગ્યા ખેતરોમાં તુવેર છે, એરંડા છે, જીરું છે, વધારે બધી નુકસાની છે। મોંઘા ભાવનું બિયારણ ફેલ થયું, નુકસાની તો ઘણી થઈ ભાઈ, બિયારણની ફૂલ કેવડું બિયારણ વવાણું મોંઘા ભાવનું। મોંઘા ભાવના બિયારણ લઈને ખેડૂતોએ વાવેતર કર્યું હતું, પરંતુ જે રીતે કમોસમી માવઠું થયું એમના કારણે હવે ખેડૂતોનો પાક છે તે ક્યાંક નિષ્ફળ નીવડે એવી સ્થિતિ છે। પશુઓના ઘાસચારાની વાત કરીએ તો પશુઓનો ઘાસચારો બચે એવી શક્યતા ખરી? કોઈ શક્યતા છે નહીં, અટાણે પડીને હાવ હળી ગયો છે બધો, અને કમોસમી વરસાદને લીધે અટાણે કંઈ હાથમાં આવે એવું છે જ નહીં, બધું હળીને ખાક થઈ ગયું છે, એમ જેવાય તો પડી ગઈ ને બધું થઈ ગયું છે। મકાઈ, તુવેર, રજકા જેવી વસ્તુ બધી હળીને ખાક થઈ ગઈ છે। ખેડૂતોનો જે ઘઉં છે, ચણા છે, ધાણા છે સહિતના જે પાકો હતા જેમની ઉપર કમોસમી માવઠું થયું ને કમોસમી માવઠાને કારણે ખેડૂતોનો પાક છે તે હવે છે મોંઘા ભાવના બિયારણ લઈ અને ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ આ સંપૂર્ણ પાક છે તે એક નિષ્ફળ જાય તેવી અત્યારે ખેડૂતો છે તે એક ભીતિ તો છે એવી જ રીતે, સાથે જે પશુઓ માટેનો ઘાસચારો હતો તે પણ હવે ખેડૂતોના હાથમાં ના આવે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। નરેશ ભાઈ, જી 24 કલાક, જેતપુર।